સુરતના ઉમરવાડામાં આવેલી બોમ્બે માર્કેટ ખાતે વેપારીઓ ધરણા પર બેઠા હતા। લોકડાઉનમાં વેપારીઓને ધંધો તો નથી, જેથી અમુક દુકાન માલિકો દ્વારા ભાડું માફ કરવામાં આવ્યું છે। અમુક દુકાનદારો દ્વારા ભાડા ઉઘરાવવામાં આવી રહ્યા છે, જેથી તમામ દુકાનદારોના ભાડા માફ થાય તેવી માંગ સાથે વેપારીઓ ધરણા પર બેઠા હતા। ઉમરવાડા ખાતે આવેલી બોમ્બે માર્કેટ સાડીઓના વેચાણ માટે જાણીતી છે। લગ્ન સરાની સિઝનમાં લોકડાઉન આવતા સાડીઓનું વેચાણ થયું નથી। વળી દુકાનો પણ આ સમયગાળા દરમિયાન સદંતર બંધ રહી હોવાથી તંત્ર દ્વારા ભાડું ન લેવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ બોમ્બે માર્કેટની 1000 જેટલી દુકાનોમાંથી અમુક લોકોએ ભાડા માફ કર્યા, જ્યારે અમુક લોકો ભાડા લેવાની ફિરાકમાં છે, જેથી વેપારીઓએ ધરણા કરી નારેબાજી કરી હતી। બીજી બાજુ લોકડાઉનમાં મળેલી છૂટછાટમાં પણ વેપાર કરવો કે ભાડા ભરવા તેની મૂંઝવણમાં હોવાનું વેપારીઓ દ્વારા જણાવાયું હતું। બોમ્બે માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે 500 રિટેલર છે, જેમાં ગુજરાત, એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી કરવા આવે છે। 500 હોલસેલ વેપારીઓ છે, જેઓ 10-12 રાજ્યોમાં તૈયાર માલ સપ્લાય કરી વેપાર કરે છે। 3200 થી 1.75 લાખ સુધીનું ભાડું ચૂકવીને વેપારીઓ રોજગારી મેળવે છે। 80% ભાડું આટવારી માર્કેટ છે। મંડીમાં પણ દરેક વેપારીઓએ ભાડા ચૂકવ્યા છે, જોકે મહામારીમાં સરકારે દુકાન બંધ રાખી છે એક રૂપિયાનો પણ વેપાર થયો નથી। તેમ છતાં કારીગરોને પગાર પણ આપ્યો છે, તો આ 2 મહિનાનું ભાડું માફ કરી આગામી 6 મહિના સુધી અડધું ભાડું લેવાની માંગ સાથે તમામ વેપારીઓ બહાર આવ્યા છે। મોટાભાગના રાજસ્થાની વેપારીઓ 20 દુકાનદાર સામે ચાલીને આગળ આવ્યા અને ભાડા માફ કર્યા છે, જેઓનું કોરોના વોરિયર વેપારી તરીકે સન્માન પણ કર્યું છે।